वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ તેરમું એનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ અગતરાય ગામમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે ભક્તરાજ પર્વતભાઈ એમણે જાણ્યું કે થોડા જ દિવસોમાં અમારા હૃદયના સમ્રાટ એવા ભગવાન શ્રીહરિ એમનો જન્મદિવસ ચૈત્ર સુદ નવમી રામનવમી આવી રહી છે પ્રાર્થના કરી પ્રભુ આજ્ઞા આપો ઘણો મોટો ઉત્સવ કરવો છે દેશ દેશાંતરના ભક્તો સંતોને બોલાવા છે મહારાજની આજ્ઞાથી પત્રો લખાયા છે મહારાજે પોતે જ પત્રો લખાવ્યા છે કુમકુમના છાંટા કર્યા છે એ પત્રિકાઓ દેશ વિદેશ સુધી પહોંચાડી છે એમાં શું લખ્યું છે એ આપણે શ્રવણ કર્યું હતું તમે બધાએ સાંભળ્યું હતું પણ આપણી પાસે એવો સમય હતો નહીં એટલે આજે એ વસ્તુ રિપીટ કરીએ છીએ સ્વામિનારાયણ હરે પછી વિપ્રને બોલાવીને તેમના દ્વારા મંગલપત્ર મોકલ્યા તેમાં લખ્યું હતું કે સત્સંગે બાઈ ભાઈએ અગતરાય આવવું આમંત્રણ હતું ઇન્વિટેશન હતું આવવા માટેની મહારાજે આજ્ઞા અને ભલામણ કરી હતી પણ કેવી રીતે આવવું આ બહુ જરૂરી છે જાણવું અને સારી રીતે જાણવું આ બંનેમાં ફેર છે આનું નામ બટેકા આનું નામ દૂધી ધીસ ઇઝ નોલેજ એક નાના બાળકને પણ ખબર પડી જાય કે આ બટેકા અને આ દૂધી પણ દૂધીમાં પણ આ સારી દૂધી આ સારી દૂધી નથી એ બોલો આશિત ભગત ખબર પડે તમને ના પડે એના માટે કોઈ નિષ્ણાત આંખ હોય એ જ પારખી શકે સમજો છો ને તમે એવી જ રીતે જ્ઞાન કરતાં પણ આપણે ત્યાં વિવેક જ્ઞાન એટલે જાણવું જાણેલું જ્ઞાન એને ચકાસીને આગળ વધવું જાણેલું જ્ઞાન એને ચકાસીને આગળ વધવું એનું નામ વિવેક એમ કહી શકાય પરિપક્વ થયેલું જ્ઞાન એનું નામ વિવેક એનું જ નામ સમજણ મહારાજ એમ કહે છે ઉત્સવમાં આવજો પણ કેવી રીતે સમગ્ર સત્સંગીએ પરંતુ ભાઈ કોઈએ પણ પૂછ્યા વિના છાની રીતે અહીં આવવું નહીં પહેલી ભલામણ સમગ્ર સત્સંગીએ સંગ સોબત સિવાય ક્યારેય ચાલવું નહીં બીજી ભલામણ આમ સૌએ રહેવું અને વિવેકથી સત્સંગ કરવો તેમ કરવાથી સત્સંગનું અંગ દિન પ્રતિદિન વૃદ્ધિ પામે છે ત્રીજી ભલામણ કરે છે પોતાને સમીપ સંબંધ ન હોય તેવાની સાથે સ્ત્રીઓએ અમારા દર્શન કરવા આવવું નહીં અને અમારી આજ્ઞા વચનમાં રહે તે નિત્ય અમારી પાસે જ છે અને જે અમારું વચન ન માને તે અમારાથી ઘણો દૂર છે ત્રણ ભલામણ ભગવાન શ્રીહરિએ કરી અને આ પત્ર દેશ દેશાંતરમાં મોકલ્યો ભગવાન શ્રી હરિના સ્વહસ્તે લખેલા પત્રોમાં મોટા ભાગે જોવા મળે છે કોઈકને કોઈક મહારાજે ટકોર કે ભલામણ કરી જ હોય મહારાજના પ્રસાદીના લગભગ સો કરતા પણ વધારે પત્રો મળે છે અત્યારે મહારાજે લખાવા હોય સત્સંગી ભક્તો ઉપર લખાવા હોય દેશ દેશાંતરના સંતોને ટકોર કરીને સંબોધીને લખાયા હોય ભગવાનને માનનારા આપણે ભગવાનનું માનીએ છીએ જો ભગવાનનું માનીએ ને તો દુઃખ આવે જ નહીં જીવ પ્રાણી માત્રને સુખ જ જોઈએ છીએ સુખ એવ એપ્સિતમ લોકે સર્વેામ દેહધારી સુખને ચાહનારો માણસ ક્યારેક ક્યારેક દેખાય કે દુઃખની પાછળ પાગલ બન્યો છે શિક્ષાપત્રીની શરૂઆતમાં મહારાજ પ્રતિજ્ઞા કરે કે અમારી લખેલી આ શિક્ષાપત્રી એનું જે પાલન કરશે તે આલોક અને પરલોકમાં મહાસુખ પામશે મહાસુખ પરમેનન્ટ હેપીનેસ ઇટર્નલ હેપીનેસ એવું સુખ કે જે સુખને કોઈ કાપી નહીં શકે કોઈ તોડી નહીં શકે કોઈ લૂટી નહીં શકે શિક્ષાપત્રી લખતા પહેલા મહારાજે આજ્ઞા કરી દીધી શિક્ષાપત્રીની શરૂઆતમાં ભગવાન શ્રીહરીએ પ્રતિજ્ઞા કરીને પછી શરૂઆત કરી છે અરે વચનામૃતમાં મહારાજ શું કહેજુ ગઢપુર પ્રથમ પ્રકરણનું ચોત્રીસમું જીવ જ્યારે પરમેશ્વરના વચનને મૂકીને આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે અને જો વચનને રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે ભગવાનનો જેવો આનંદ છે એવા આનંદમાં જીવ રહી શકે જો ભગવાનની આજ્ઞા પાળે તો ડગલેને પગલે આગ્ઞા તોડવા માટે ટેવાયેલો જીવ એને કેમ આજ્ઞા પાડવાનું શીખવાડવું આ કથા ધી સ્ટોક ઇઝ ડેઈલી રિમાઇન્ડર ફોર યુ એન્ડ મી આ કથા રિમાઇન્ડર છે કે આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે તો ચાલીએ છીએ ને અમેરિકામાં રોડ હોય બહુ સારા રોડ હોય અને ગાડી પણ એટલી સ્મૂથ જતી હોય લોકોને ઝોલું આવી જાય ઊંઘ આવી જાય ગાડી નીચે ઉતરી જાય ત્યારે માણસ જાગી જાય ઓટોમેટિક ખબર પડી જાય એક્સિડન્ટથી બચી જાય એટલા માટે સરકારે મોટા રોડોની બંને બાજુ શું કર્યું છે એને શું કહેતા હોય મને ખબર નહીં કાપા કાપા કે કર્યું છે ત્યાં ગાડી ઉતરે ને હું એવું થાય ને ડ્રાઈવર તો જાગી જાય પણ જેટલા બેઠા હોય ને એ જાગી જાય એક સેકન્ડમાં જાગી જાય અને આમ સ્ટેરિંગ કરી લે એટલે પાછો રોડ પર ચડી જાય બસ અમારી આ કથા છે ને આખો દિવસ તમે સ્ટોરમાં જાઓ ક્યારેક ક્રોધ આવી ગયો હોય ક્યારેક ધમાલ થઈ ગયો હોય ક્યારેક અથડાપથડી થઈ ગઈ હોય ને ક્યારેક કામ આવી ગયો હોય ક્યારેક લોભ આવી ગયો હોય સાંજે આ કથામાં બેસો અને તમને તરત પેલું હું થાય હા કે આજે ઉતરી ગયો આજે મારે એક હરિભક્ત સાથે ગમે તેમ બોલાઈ ગયું આજે મારે ન જોવાનું જોવાઈ ગયું આજે મારે ન ખાવાનું ખવાઈ ગયું આજે મારાથી ન કરવાનું કરાઈ ગયું આટલું જ ખબર પડી જાય એટલે ગાડી પાછી બીજે દિવસથી પાટા ઉપર પાછી બે ત્રણ દિવસ પાટા ઉપર રહી પાછી આ કથા એ રિમાઇન્ડર છે મહારાજ એમ કહે છે ભગવાન શ્રીહરિની આ સર્વોપરી વાત છે એક વાર નહીં બે વાર નહીં આપણા શાસ્ત્રોમાં હજારો વખત આ વાત આવે છે સુખની ચાવી ધ કી ઓફ હેપીનેસ ભગવાનની આજ્ઞા જેટલી પાળે એટલું સુખ જીવને મળે ભગવાનની આજ્ઞા જેટલી લોપે એટલું દુઃખ આવે આવે ને આવે ટૂંકું જ ગણિત અને ખબરદાર થઈને ભગવાનની આજ્ઞામાં જો રહે છે તો મહારાજ એમ કહે છે જેટલો આનંદ ભગવાનનો છે એટલો આનંદ આ જીવને મળે હવે આનાથી વધારે કયો આનંદ જોઈએ છે આનાથી વધારે મહારાજની કૃપા બીજી કઈ મારે એટલે આજે વાત કરવી છે ડગલે ને પગલે ભગવાનની આજ્ઞા લોપવા માટે ટેવાયેલો માણસ મેં હમણાં જ કહ્યું પુરુષ જો અહંકાર છોડી શકે તો કલ્યાણ નજીક છે ચીનમાં એક કહેવત છે જન્મેલા બાળકના કાનમાં શેતાન એક વાત કરે છે ચીનમાં એવું કહ્યું છે ચાઇનીઝ લેંગ્વેજમાં જન્મેલા બાળકના કાનમાં શેતાન એક વાત કરી જાય છે કે આ દુનિયામાં તારા કરતા બીજો કોઈ મહાન નથી આ શેતાનની વાતમાં માણસ આવી જાય છે એટલે આખી જિંદગી દુખી થાય છે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ શું કહેવા માંગે છે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ શું કહેવા છે ક્રિશ્ચિયન લોકો બહુ સરસ વાત કરે મને ગમી એ લોકો ક્રોસ પહેરે ક્રોસ ઇઝ ધ સિમ્બોલિક ક્રોસ તમે જોયો છે ને આઈ હોય એને ઉપરથી તમે કાપી નાખો તો શું થઈ જાય ક્રોસ થયો બરાબર ને આઈનેસ જીવનું હું પણ હું ટળે હરી ઢુકડા કીધું ને એ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતાણે એ જે ગમ્યું જગતનું મારા દેવ જગદેશને તે તણો ફોક ખર આ હું અંદર જે ઘુસી ગયું છે ને આ અહંકાર અંદર જે આવી ગયો છે ને માણસ પાસે અહંકાર દરરોજ કયું પાપ કરાવે છે એને કોઈનું અનુશાસન ગમતું નથી એને કોઈકની નિયમ મર્યાદામાં રહેવું ગમતું નથી માતા પિતાની મર્યાદા તોડે શાસ્ત્રની મર્યાદા તોડે ધર્મની મર્યાદા તોડે સરકારની મર્યાદા તોડે અને બધી મર્યાદા તોડીને પછી એક દિવસ એવો આવે કે રડતા પણ માણસને આવડે નહીં ઝાડ માટે એના મૂળ એ બંધન નથી ઝાડનું જીવન છે એવી જ રીતે કાયદા નિયમો અને ધર્મ એ માણસ માટે બંધન નથી માણસનું જીવન છે શનિવારે આપણે પ્રેઝન્ટેશન બતાવ્યું મેં વાત કરી હતી એક નાની એવી બાબત જો ધ્યાન રાખે ને માણસ કેટલા મોટા ભયમાંથી બચી જાય રોજ મારે વાંચન કરવાનું એટલે કહેવાય દરેક જગ્યાએ કાયદાની જરૂર છે તમે જમવા બેસો તો નિયમથી જમશો તો વાંધો નહીં આવે પણ નિયમ તોડીને જો જમશો તો ભોગાન ભૂખતા વયમ એવ ભૂખતા અન્ન આહાર એ ઔષધનું પણ કામ કરે છે યોગ્ય પ્રમાણે યોગ્ય માત્રામાં લેવાયેલો આહાર એ શરીરના રોગોને ટાળે પણ છે અને અયોગ્ય રીતે અયોગ્ય માત્રામાં લેવાયેલો આહાર શરીરના રોગોને વધારે છે રોડ પર જઈએ તો રોડના નિયમો એને પાળીએ મંદિરમાં આવીએ તો મંદિરના નિયમો સાવધાન થઈને પાળીએ ભોજન કરવા બેસીએ તો ભોજનના નિયમો સાવધાન થઈને પાળીએ એક બે નાની વાત સરસ તમને કરી દઉં યુગ પ્રમાણે જરૂરી છે એટલે દરેક અમેરિકાના હરિભક્ત આ કથા સાંભળનારા દરેકે દરેક ભક્ત પુરુષ કે સ્ત્રીઓ ખાસ કરીને ગાડી ચલાવે જ છે ગાડી ચલાવનારા ભક્તોએ શનિવારનું પ્રેઝન્ટેશન જોયું તમે સૌથી વધારેમાં વધારે એક્સિડેન્ટો હવે ગાડી ચલાવનારા માણસોના એક્સિડેન્ટો હવે ગાડી ચલાવતા દરમિયાન મોબાઈલ વાપરવાથી થાય છે અમેરિકાનો સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ મેં કહ્યો હતો શનિવારે ગાડી ચલાવતા ચલાવતા તમે નક્કી કરો મોબાઈલ નહીં વાપરીએ આ કથા શું કામની કથા સાંભળ્યા પછી આપણે ઘોડીને પી જશું હવે ભગવાન રક્ષા કરવાના જ છે ને આપણે એમ ઠાકોરજી કઈ રક્ષા નથી કરવા ભગવાન તો દીન થાય દાસ થાય એની રક્ષા કરે છે અહંકાર બને અહંકારમાં ઉદ્ધત બની જાય ભગવાનની શાસ્ત્રની લોકની મર્યાદાઓને તોડીને ગમે તેમ વર્તન કરે એની રક્ષા કરવા માટે ભગવાન બંધાયેલા નથી કેટલી નાની વાત ગાડી ચલાવો સ્પીડ લિમિટમાં બેલ્ટ બાંધવાનું કોના માટે આપણી જ રક્ષા માટે ડ્રાઈવિંગ કરતા કરતા મોબાઈલ ન વાપરો ટેક્સ તો કરો જ નહીં આટલું ધ્યાન રાખો ઘણી વાર કથામાં કહું છું હમણાંનો જ દાખલો આપણા એક બે સત્સંગી ભક્તોના એવા કારમાં એક્સિડેન્ટો થયા આપણા મુંબઈના ખૂબ સારા એક સત્સંગી ભક્તરાજ એમના જમાઈ અને દીકરા રાત્રે બાર વાગે બાઇક લઈને નીકળે હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયા ઘરે જવાની ઉતાવળ મુંબઈના રોડ ખુલ્લા અને ઉતાવળથી ગાડી લઈને જાય છે સ્પીડ એટલી બધી છે ઉતાવળ છે હેલ્મેટ પહેર્યો નથી અચાનક એવો અકસ્માત થયો એટલી કરુણ ઘટના હમણાં ઘટી ગઈ આખી જિંદગી સુધી માણસ જાગી ન શકે આપણે ક્યારે જાગીશું કા ગાડી ચલાવવાનું બંધ કરી દો અને ગાડી ચલાવો તો સંપૂર્ણ કાયદાથી ચલાવો શિકાગોના ભક્તોએ આપણે આ બે ચાર વાર ટકોર કરી પછી મિટિંગ કરી સભાની અંદર સભાની અંદર મિટિંગ કરીને બધાને પ્રતિજ્ઞા કરાવી કે હવે ચાલુ ગાડીએ અમે મોબાઈલ નહીં વાપરીએ અને વાપરવો હોય તો પેલું બ્લૂટૂથ એ રાખીશું એક સેકન્ડનો જ સવાલ છે ચૂકી જાવ કેટલી વાર લાગે ગયા અઠવાડિયે ગુરુજીએ એક ગરીબ બાળકની તેત્રીસ હજાર રૂપિયા ફી ભરી ગુરુજી સાથે વાત થઈ ગુરુજીએ મને જણાવ્યું કે આ બાળકની આપણે આટલી ફી ભરી કંડારી ગામનો એ બાળક સત્સંગી પરિવારનો દીકરો કેવી કરુણ ઘટના ઘટી આ જીવતા જાગતા દાખલા તમને એટલે આપું છું થોડું જ માણસ ધ્યાન રાખે એનું સારું થાય એના પરિવારનું સારું થાય એના દીકરાઓનું સારું થાય કેટલાનું સારું થાય એક હરિભક્તના ઘરનો દીકરો ખોટી સોબત લાગી ગઈ ખોટો સંગ લાગી ગયો ખોટા વ્યસનોમાં ચડી ગયો એકદમ યુવાન બાળક કંડારી ગામનો અગ્રણી પરિવાર અને દારૂ પીતો થયો સાંજે અઢળક દારૂ પી અને ઘરે આવ્યો કોઈને ઘરમાં તો ખબર બધાને પણ આટલું બધું એવું તો કંઈ ખબર ન હોય જમવાની ના પાડી આગ્રહ કર્યો એટલે કે દૂધ પીશ દારૂ પીધેલો ઉપર દૂધ પીધું પોઈઝન થયું અડધો કલાકમાં જ મરી ગયો શું જીવન આટલું બધું ક્ષણિક છે શું ભગવાને જીવન આવી રીતે વેડફી નાખવા માટે આપ્યું છે પાછળ નાના બાળક છે દીકરાઓ છે એનું શું આખી જિંદગી એ કોચવાશે રીબાશે હેરાન થશે આ નિશાશા આ પાપ કોને લાગશે એટલા માટે કહું છું સંન્યાસી કે સંસારી બધાએ પોતાનું જીવન નિયમમાં જ જીવવું જોઈએ કરોડો પ્રકારના નિયમ છે કેટલા પાળીશું શિક્ષાપત્રને આગળ રાખો મહારાજે કહ્યું છે એમ કરવું જ છે તમે રોડ ઉપર છો રોડના એક એક નિયમને ફોલો કરો સ્ટ્રિક્ટલી ફોલો કરો તમારા પરિવારને પણ આગ્રહ એ જ રાખો રોડ ઉપરના નિયમ તમે જાણો છો જમવાના નિયમો પાણી પીવાના નિયમો આપણા શાસ્ત્રોને તમે વાંચો કેવા સારા નિયમો શાસ્ત્રોમાં લખ્યા છે અજીરણે ભેસજમ વારી જીરણે વારી બલપ્રદમ ભોજને ચામૃતમ વારી ભોજનાંતે વિષમ વારી વાઘભટ્ટ નામના સંસ્કૃતના મહાન વિદ્વાને જમવા વિશેની નાની નાની ટીપ્સ જે આપી છે ને જીવનમાં ક્યારે રોગ જ ન આવે પાણી પીવામાં વિવેક રાખવાનો છે પાણી તો આપણે બધા જ પીએ છીએ બધા જ પીએ છીએ દાદા ઘનસેમ દાદા ક્યારે પાણી પીવું ને ક્યારે ન પીવું કેવા સારા નિયમો અજીર્ણે ભેસજમ વારી વારી એટલે પાણી અજીર્ણ થાય અપચો થાય ત્યારે જમવાનું છોડી દેવું જોઈએ અને વધારે પાણી પીવું જોઈએ તો અજીર્ણમાં પાણી પીવાથી દવાનું કામ કરે પણ એ જ પાણી જેમાં પછી દોઢથી પોણા બે કલાકની પછી જો પીવામાં આવે તો એ પાણી માણસના શરીરમાં અત્યંત સ્ફૂર્તિ આપનારું બને જીર્ણે વારી બલપ્રદમ જળથી શરીરમાં કેટલા લાભ થાય છે એ તમે જુઓ ભોજને ચામૃતમ વારી જમતા જમતા વચ્ચે પાણી પીવો તો અમૃત સમાન કામ કરે વચ્ચે અને ભોજનાંતે વિસમવારી જેમાં પછી જો તમે પાણી પી જાઓ ઘણા લોકોને આદત હોય જમવાનું પૂરું થાય પછી બે લોટા પાણી પી જાય કેટલા બધા નુકસાન આનાથી થાય છે ભોજનાંતે વિસમવારી જેમાં પછી તુરંત પાણી અતિશય પીવાથી એકસો ને ત્રણ પ્રકારના રોગ થાય કેટલા ભટ્ટજીએ ગણાવ્યા છે કેટલા રોગ ક્યારેક જો લિસ્ટ કાઢું તમે બધામાં હા પાડી દો જેમાં પછી તુરંત પાણી પીવાથી એકસો ને ત્રણ રોગ થાય આપણે જેમાં પછી ખાલી મોઢું સાફ થાય એટલું થોડું પાણી પી લઈએ તો કેટલા રોગથી બચી જઈએ જો તમે આ લિસ્ટ રોગોનું વાંચો તો તમને હા પડી જાય અરે એ લિસ્ટની ક્યાં વાત કરો આપણે થાળ ગાઈએ છીએ આપણા નંદ સંતોએ લખેલા થાળો एनाना ग्रासलेवत ग्रेवत मन गमता नेणा भरि जो ये हरि जमता नाना ग्रासलेवत मन गमता नेणा भरि जो ये हरि जमता ओढे ओ, ओ परणि राखे कान उघाडा अरे शोभानिधि घणु गमता नेणा भरे जो रे हरि जमता वारे वारे पान करत हे वारे वारे जळ करत हे રમું કરીને ઘણું રમતા ભરે એ એ જોયા રે એ રે યા જમતા કેવી સરસ વાત જો જમવાની બધી વાત આમાં આવી ગઈ જમતી વખતે નાના ગ્રાસ લેવત મનગમતા નાના નાના કોળિયા લેવા જોઈએ મિલેટરીના સૈનિકો સરહદ ઉપર જેમ છૂટા મૂકો અને જેમ આક્રમણ થાય એમ ઘણા લોકો ભોજન ઉપર તૂટી પડે જૂના સમયની વાત છે છૂટું ચૂરમું બનાવેલું એટલે મહેમાન બેઠા જમવા પીરસવા આવ્યા છૂટું ચૂરમું પીરસ્યું અંદર ગયા ખાંડ લઈને આવ્યા અને જ્યાં ખાંડ લઈને પીરસવા આવે ત્યાં તો ચૂરમું સાફ બધું જાપટી ગયા ખાંડ મૂકી ખાંડ મૂકી અને અંદર ઘી લેવા ગયા આવે ત્યાં તો ખાંડ એ ખલાસ વાટકીમાં ઘી ભરી દીધું અંદર ગયા લાકડી લઈને આવ્યા કે આને હવે તે ઘી પૈના તો લાકડી જોઈને ભાગી ગયા નાના ગ્રાસ લેવત મન ગમતા આમ તો બહુ આ બધી વસ્તુ સમજવા જેવી છે ડાઇનિંગ ટેબલ ઉપર ઉતાવળ કરે એને અંદર જાય ત્યારે ધીરજથી વેહવું પડે એટલે અંદર જો બહુ વધારે ટાઈમ ન લગાડવો હોય તો મોઢામાં એક કોળીઓ ગયા પછી પૂરેપૂરો ચવાઈ જાય મોઢાની અંદરથી ચારે બાજુથી લાળ છૂટે છે એ પાચક રસો છે એને એ એના મિશ્રણ સાથે એ પાચક રસ સાથે મળીને પછી જ્યારે જઠરમાં પહોંચે છે પાચન ક્રિયા કેટલી મહત્વની છે ભગવાન ગીતામાં એમ કહે છે અહમ વેસવા નરો ભૂતવા પ્રાણીનામ દેહ માશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ જીવ પ્રાણી માત્રના હૃદયમાં જઠરાગ્નિ રૂપે હું રહ્યો છું અહમ વેસવા નરો ભૂતવા પ્રાણીનામ દેહ માશ્રિત જઠરાગ્નિ વિશે આપણા જઠરની અંદર થતું પાચન એના વિશે તો વિજ્ઞાન એટલું સંશોધન કરી ચૂક્યું છે અને વિજ્ઞાન હવે એ વાતથી સંમત થયું છે કે આ પાચન ક્રિયા શું છે ભગવાન કેટલી દયા કરે પચામ મ્યન્નમ ચતુર્વિધમ તમે ગમે તેવું ખાશો હું પચાવી દઈશ તમે ગયું ખાશો એને પચાવવાની પ્રક્રિયા જુદી છે કઠોર ખાશો એને પચાવવાની પ્રક્રિયા જુદી છે ભગવાન આટલી કૃપા કરે છે ગમે તે ખાય પચાવવાની જવાબદારી એમણે લીધી છે પણ આપણે થોડી તો મદદ કરીએ પછી જમ્યા પછી તુરંત જ્યારે પાણી અતિશય પીવે છે ત્યારે શાસ્ત્ર અને લોક બંનેનો મત એવો છે અતિશય પાણી પીવાથી પ્રદીપ્ત થયેલી જઠરાગ્નિ એ મંદ પડી જાય મંદ પડવાને કારણે એનું પાચન જે થવું જોઈએ એ પાચક રસ જે છૂટા પડવા જોઈએ શરીરના એક એક અંગ સુધી પહોંચવા જે પહોંચી ન શકે અને એમાંથી પછી અલગ અલગ પ્રકારના રોગ થાય એકસો ને ત્રણ પ્રકારના કેટલા કેટલા એક જ નિયમ પાળે તો એકસો ત્રણ રોગમાંથી બચે છે કે નહીં નાના નાના ગ્રાસ લઈને મહારાજ જમતા રમૂજ કરીને પાછા જમતા જમતા પાછા કેવા રમૂજ પ્રસન્ન મને પ્રસન્ન ચિત્તે જમતા ઉદાસ થઈને નહીં મહાત્મા ગાંધીના પ્રસંગોમાં પણ નોંધાયું છે કે બાપુ જમતા જમતા હસતા ખૂબ પ્રસન્ન મને જમવું જોઈએ ઘણા તો જમવા એટલા બધા ઉદાસ થઈને બેઠા હોય આપણને લાગે કે આમને કોઈ ગુજરી ગયું છે શું એવું લાગે ઘણા પાછા ઉદાસ થઈને જમતા આપણે પૂછીએ આપણને ડર લાગે કે આમાં આઈસ્ક્રીમમાં ખાંડ ઓછી તો નથી ને પૂછીએ ભગત આટલા ઉદાસ છો ગંભીર છો આઈસ્ક્રીમમાં ખાંડ તો બરાબર છે ના ના એકદમ બરાબર એકદમ સરસ તો ઉદાસ કેમ મહારાજની આજ્ઞા છે ને સારા પંચ વિશે ઉદાસ થકા ભોગવવા હવે અહીંયા આજ્ઞા દેખાણી તને રમુજ કરીને જમતા વારે વારે જળ પાન કરત હે વચ્ચે વચ્ચે પાણી પીવે પાછા કહેવાય એ માગું છું આ જમવાના નિયમો છે આપણે જમીએ છીએ બધા જ જમીએ છીએ થોડું ધ્યાન રાખીએ શાસ્ત્રોમાં વાઘભટ્ટી કેવી સરસ વાત કરી સવારે પૂર્ણ આહાર અમે અમેરિકામાં જ્યોર્જ વોશિંગ્ટનનું અહીંયા ન્યુજર્સીમાં હાઉસ છે જોવા ગયા ત્રણસો વર્ષ પહેલાનો ઇતિહાસ આજે પણ એના ઘરમાં એવો ને એવો અકબંધ રાખ્યો છે એ હાઉસ ઘરની નાની મોટી તમામ વસ્તુઓ પહેરવાના કપડાં કબાટો અલમારીઓ બધી જ વસ્તુ સલામત છે બહુ સરસ અમને એક્સપ્લેન કરીને સમજાવ્યું અઢીસો ત્રણસો વર્ષ પહેલાં અમેરિકામાં પણ અમેરિકામાં પણ પૂર્ણ ભોજન બપોરે જ લેવાતું ત્યાં જે એક્સપ્લેન કરનારા હતા એને બધી વાત હિસ્ટ્રી એમને જણાવી સાંજે ઓછો આહાર કરવામાં આવતો સવારે પણ ફૂલ નાસ્તો કરવામાં આવતો સવારે પૂર્ણ આહાર સવારે રાજાની જેમ જેમો બપોરે રાજકુમારની જેમ જમો અને સાંજે ભિખારીની જેમ જમો અત્યારે આખું ઉલટું થઈ ગયું કે નહીં દિલીપ ભગત સવારે કઈ નહીં જમવાનો ટાઈમ જ ન હોય મોડો જાગે પૂજા કરવાનો ટાઈમ ન હોય મોડો જાગે ચા પીતો પીતો સીધો જ ઉપડી જાય અને સાંજે આવે ને પછી એ પીજા એવા ગળા સુધી ભરે ને પછી સુઈ જાય ને પછી પેટ ફૂલે થાય શું બીજું તમે જમો છો એટલા માટે વાત કરો છો તમે બધા પાણી પીવો છો એટલા માટે કહો છો હમણાં એક બહુ મોટું સંશોધન થયું આ દવા લેનારા લગભગ ઠંડા પાણી સાથે દવા લે એનાથી નુકસાન પુષ્કળ થાય છે દવા ક્યારેય પણ ઠંડા પાણી સાથે ન લેવી જોઈએ અતિશય ઠંડા પાણી સાથે લીધેલી દવા કે લાભ નહીં અતિશય નુકસાન કરનારી છે જાપાનની અંદર એના કેવા પ્રયોગો થયા હું કહેવા માગું છું એટલા માટે કે તમે દવા પણ લેતા હશો જમો છો તો સવારે વિશેષ જમીએ બપોરે માપે જમીએ સાંજે ઓછું જમીએ ગોપાળાનંદ સ્વામીએ કેવી સરસ વિવેકની વાત કરી જમવા બેસીએ ત્યારે પચાસ ટકા પેટ જેટલી ભૂખ હોય એનું અડધું પેટ પચાસ ટકા અન્નથી ભરીએ બાકીનો પચીસ ટકા ભાગ પાણીથી ભરીએ અને બાકીનો પચીસ ટકા ભાગ સ્વામી એમ કે હવાની અવરજવર માટે રાખીએ આટલો જ વિવેક ધ્યાનમાં રાખીએ તો ઘણા યુવાનો જમવા બેસે આહા હા એ જમીને કહટાતા હોય ને આપણને એમ થાય ને પેટને બે ઘોદા મારીએ તો બે લાડુ બહાર નીકળી જાય ઉછળી કાલે મળવાનું જ છે જે ક્રિયા આપણે રોજ કરીએ છીએ એમાં નિયમની ઘણી જરૂર છે એમાં દરરોજ આપણે નિયમ તોડીને કરીએ છીએ રોગ થયો છે રોગમાં જે નથી સદતું એવી વસ્તુ ન જમીએ આજે આ મહારાજની આજ્ઞા છે કે ઉત્સવમાં તમે આવજો તો કેવી રીતે આવજો એ વિશેની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ઘણી બધી મેં વાત કરી ટ્રાફિકમાં ગાડી ચલાવો ત્યારે ખૂબ ધ્યાન રાખો ટ્રાફિકના રૂલ્સનું કડક થઈને પાલન કરો અત્યારના યુગમાં જરૂરી છે તમે સત્સંગી છો મહારાજના ભક્ત છો મહારાજ તમારી રક્ષા કરવા તૈયાર છે પણ તમે નિયમ પાળશો તો જમવા બેસો હવે દિવસે દિવસે રોગ વધી રહ્યા છે ત્યારે રોગથી બચવા માટે આ કથાનો યોગ આવા સંતોનો યોગ એ જ આપણને બચાવશે તો આ કથામાંથી એટલું શીખીએ આપણે જમવામાં વિવેક પાણી પીવામાં વિવેક જો સાચવીએ ને તો અડધા કરતાં પણ વધારે રોગ એની મેતે ઘટી જશે ભગવાન શ્રીહરીએ ત્રણ ટકોર કરી કેવી નાની નાની વાત ઉત્સવમાં આવજો ઘરના વ્યક્તિને પૂછ્યા વિના ન આવતા જૂના સમયની તેવી ઘણી બધી વાતો છે કે ત્યારે પૂછ્યા વગર નીકળી ગયા હોય અને આજના જેવા મોબાઈલ ફોન તો હતા નહીં વોટ્સઅપ હતા નહીં કે મારા ભાઈ ખોવાઈ ગયા છે જાણ થતાની સાથે તુરંત અમને જણાવશો વોટ્સઅપમાં તો હમણાં દરરોજ મેસેજ આવે છે ભાઈ ગુમ થયેલા છે લો પાછો ફોટો હોય ત્યારે એવું કંઈ હતું નહીં કીધા વગર જતા રહ્યા હોય ઘરના માણસો બધા મૂંઝાય અને અનેક પ્રકારની શંકા કુશંકાઓ માણસના મનમાં થવા લાગે કીધા વગર ગયા હોય એટલે છાના ન આવતા કહીને આવજો કીધું આ વિવેક છે બીજી વાત મહારાજે કરી એકલા ન આવતા એ સમયના યુગ પ્રમાણે તમે જુઓ જંગલોમાંથી પસાર થવાનું હતું ચોર લુટારાઓનો ભય હતો એવી ઘણી બધી કથાઓ છે હરિભક્તો એકલા જતા હોય ચોર લુટારાઓ મળ્યા હોય પછી તો મહારાજ રક્ષા કરવા પહોંચી જાય મહારાજ ટકોર પણ કરે અરે હરિભક્તો આટલો તો વિવેક રાખો બહેનો માટે ખાસ ભલામણ કરી કે તમે સોબત એટલે સંઘ લઈને આવજો કોઈકના સંગે ચાલજો પણ ગમે તેનો સંઘ તમે ન લેતા તમે સ્ત્રી છો તમારા જે સંબંધી ઓળખીતા હોય એની સાથે જ તમે યાત્રા કરજો શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું જન્માષ્ટમી વગેરે સમય આવો મોડી રાત્રે થતા હોય ત્યારે સ્ત્રીઓએ ક્યારેય પણ પુરુષની પરમિશન વિના આજ્ઞા વિના જવું એવો આગ્રહ ન રાખવો અને જવું તો પણ એકલા ન જવું આજ્ઞા નાની એવી છે લક્ષ્મણજી એક જ રેખા દોરી હતી એક જ લીટી કરી હતી અને સીતાજીને રિક્વેસ્ટ કરી માં મારા પિતા ભગવાન રામે તો ના પાડી છે છતાં પણ તમારા વચને કરીને તમારા આગ્રહ કરીને હું આ ઝુંપડી છોડી તમને છોડીને જાઉં છું પણ યતી છું લક્ષ્મણ અને આ રેખા કરીને જાઉં છું દુનિયાનું ગમે તેવું અનિષ્ટ હશે આની અંદર પ્રવેશ નહીં કરી શકે માતાજી મારી તમને ભલામણ છે તમે આની બહાર ના નીકળતા અને સીતાજીએ એ લક્ષ્મણની દોરેલી રેખાનું મહત્વ ન સમજ્યું અને સાહસ કરીને બહાર નીકળ્યા તો કેટલો મોટો પ્રશ્ન થયો આજની તમામ સીતાઓ લૂંટાઈ છે ને આજના ઘર ઘરના દીકરીઓના પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે ને ચારે બાજુ સમાજમાં સન્નારીનું અપમાન જે થઈ રહ્યું છે ને આના મૂળમાં આટલું જ છે સ્ત્રીઓને હવે એડવાન્સ થવું છે સ્ત્રીઓને હવે પુરુષની સામવડિયા થવું છે બહેનોને હવે પોતાની જાતને આઉટસ્ટેન્ડિંગ આગળ લાવી છે બહાર કાઢવી છે અને પરિણામે ઘરના માતા પિતાના બધા જ વચનોને ગમે ત્યારે લોપી નાખે પરિણામ જુઓ છો તમે સારા સારા સત્સંગી ભક્તોના ઘરના દીકરીઓના જો અમુક પ્રસંગો સાંભળ્યા પછી એમ થાય તમારા ઘરમાં દીકરાઓ છે તો તમે સાવધાન રહેજો પણ તમારા ઘરમાં જો દીકરી છે તો ડબ્બલ સાવધાન થજો ડબ્બલ સાવધાન થવાની જરૂર છે એ દીકરીઓ નાના હોય ત્યારથી એને અત્યારથી મહારાજની વાતો શાસ્ત્રની વાતો એના મગજમાં ધીરે ધીરે મૂક્યા કરો જો નહીં મૂકો એક દિવસ એવો આવશે એ દીકરી દુઃખી થશે તમે રડશો દીકરી રડશે અને બીજો કોઈ પણ રડશે મહારાજે બહેનોને આવી ભલામણ કરી અને મહારાજે અંતે કહ્યું કે તમે અમારી આજ્ઞામાં છો અમારી પાસે જ છો અને અમારી આજ્ઞા નહીં પાળો તો ઘણા અમારાથી દૂર છો માટે અમારી આજ્ઞા પાળજો શ્રી શ્રીહરિએ આવી રીતનો પત્ર લખાવ્યો બહુનામી શ્રીહરિએ પરમ વિવેકથી લખાવ્યો હતો પત્રને વાંચીને હરિભક્તો રાજી થયા જેવું શ્રીહરિએ પત્ર દ્વારા કહેવડાવ્યું હતું તેવું સહુએ કર્યું રામનવમી આવી ત્યારે બધા હરિભક્તો પ્રેમથી અગતરાય આવ્યા સ્નેહભર્યા હૃદયના અને ઉત્સાહિત ભક્તો દોડીને શ્રીહરિને પગમાં પડીને પ્રણામ કરતા હતા ઘણા દિવસોના અંતે મહારાજના દર્શન થાય

તે સમયે સહુ શ્રી હરિના અંગો અંગમાં અપાર તેજ દેખાયું ભગવાનની મૂર્તિમાં તેજ છે આનંદ છે સુખ છે અને શાંતિ છે એ મૂર્તિ તમારે મારા શ્યામ શોભાધામ છે શોભાની નિધિ છે ખાણ છે હું એટલા માટે વારંવાર કહું છું મૂર્તિના દર્શન કરો ને હૃદય સાથે રાખીને આત્મા અને મન પરોવીને દર્શન કરવાનો અભ્યાસ કરો તમારા પ્રશ્નો એની મેતે ઉકલી જશે તમારી અશાંતિ એની મેતે ઉડી જશે તમારું ટેન્શન એની મેતે દૂર થઈ જશે આપણે ભગવાનને નથી રાખ્યા ને એટલા માટે તો આ બધી ઉપાધિ છે ભગવાન એની સાથે કરોડો સમાધાન એની મેતે મળી જાય છે શ્રી હરિ એ પ્રતાપ ખેંચલીએ ફેર आप में वाये एसो प्रताप विविध ही ऐसो प्रताप विविध ही भाते आप में देखा वत विख्याति आप में देखा वत विख्याति મહારાજે આવી રીતે પોતાની મૂર્તિમાંથી તેજ પ્રગટ કરીને ભક્તોના ચિત્તને ખેંચી લીધા સુકાનંદ સ્વામી પત્ર લખે મેઘલી રાત હતી વરસાદ વરસતો હતો પવન સુસવાટા મારતો હતો નાનો એવો દીવો સળગાયો છે બીમાર સુકાનંદ સ્વામી મહારાજના પલંગને ઓઠીંગણ દઈને કાગળ લખી રહ્યા છે મહારાજ બોલે છે અચાનક પવનનો એકાદ ઝપાટો આવે દીવો ઓલવાઈ જાય મહારાજનું બોલવાનું ચાલુ સુકાનંદ સ્વામી વિનંતી કરી પ્રભુ દીવો ઠરી ગયો છે કેમ લખું અને ત્યારે ભગવાન શ્રીહરિએ પોતાના જમણા ચરણમાંથી અંગૂઠામાંથી તેજ પ્રગટ કર્યું એકવાર આધારાનંદ સ્વામી આ ગ્રંથના લેખક સ્વામીને એમ થયું મહારાજ તમારી મૂર્તિમાં અપાર તેજ છે આવું ઘણી વાર સાંભળીએ છીએ તો મહારાજ એકાદ વાર તમારું તેજ એના દર્શન તો કરાવો મહારાજે ના પાડી સ્વામી રેવા દો ના મહારાજ એકવાર કરાવો ને શ્રીજી મહારાજે પોતાની દિવ્ય મૂર્તિના દર્શન કરાવ્યા તેજસ્વી મૂર્તિના દર્શન કરાવ્યા એવું કહેવાય એ મૂર્તિના તેજને જોઈ આધારાનંદ સ્વામી એવા ભાવાવેશમાં આવી ગયા પાગલ બની ગયા પકડી રાખવા પડે અહો 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 થવા લાગ્યું એક મહિના માટે સ્વામીને ઓરડીમાં બંધ કરીને પૂરી દેવા પડ્યા આ મૂર્તિનો કેફ એવો છે આ મૂર્તિનો પાવર એવો છે એટલે તમે ડરી ના જતા કારણ કે તમને કે નથી મહારાજ જાણે છે આ અમેરિકા વાળા તે જ દેખાય બીજી મૂવી ચાલુ કરે બધું ઉતરી જાય આ લોકો તો એન્ટિબાયોટિક જોડે લઈને જ ફરે છે પણ મહારાજની મૂર્તિમાં તેજ છે શાંતિ છે સુખ છે ભગવાનની મૂર્તિ સિવાય બધી જગ્યાએ છે અનંત અવતાર ભયે હે જેતા આપમે હરી દેખાયે તેતા તા નિજ કે ધામ અનંત કહાવે નિજ કે ધામ અનંત કહાવે એક પલક સબ દેખાવે એક પલક સબ દેખાવે પૂર્વે જેટલા ભગવાનના અવતાર થઈ ગયા તેને પોતાના સ્વરૂપમાં શ્રીહરી દેખાડતા અને જે પોતાના અનંત ધામ શાસ્ત્રોમાં કહ્યા છે તે બધાને શ્રીહરિ એક પળ વારમાં જ દેખાડતા કોઈ જૈનો આવે એને તીર્થંકર રૂપે કોઈ મુસ્લિમો આવે એને પેગમ્બર રૂપે મહારાજે દર્શન આપ્યા છે કેટલા દાખલાઓ છે એ રામ ઉપાસે રામને દેખે કૃષ્ણ ઉપાસે કૃષ્ણને પેખે દેખે હનુમાન ના હનુમાન એ જેવો ભાવ એવા ભગવાન ભગવાનની આ ઘણી મોટી વિશેષતા છે યદ ધ્યાત ઉર્ગાય વિભાવય જેને જેવો ભાવ હોય મલ્લા નામસ નિર્મૃણા નટવરો સ્ત્રી સ્મરો મૂર્તિમાન વૃષ્ણિનામ સ્વજનો ભગવાનના દર્શન જેને જેવો ભાવ હોય એવા થાય છે કોઈ દ્વેષથી આવે ભગવાન સાથે લડવા આવે તેને ભગવાન ક્રોધમાં દેખાય આક્રામક દેખાય કોઈ પ્રેમથી આવે તેને ભગવાન અતિ કોમળ અતિ સુખદ એવા દેખાય પ્રગટ છે તો આવો પોતાનો જે અનંત પ્રતાપ તેને શ્રીહરિએ સ્વસ્વરૂપમાં દેખાડ્યો તે કહે પાર આવે એમ નથી છતાં તેને થોડા રૂપમાં કહું છું ભગવાન શ્રી રામચંદ્રજીની અને ભગવાન શ્રીહરિની જન્મતિથિ જે દિવસે આવી તેને મનમાં સમજી વિચારીને હરિભક્તો અપાર ખુશ થયા સ્થાનિક હરિભક્ત પર્વતભાઈએ શ્રીહરિની જન્મતિથિ જાણીને એક સુંદર હિંડોળો બનાવડાવ્યો આવો સારો અવસર જોઈને સંહરિભક્તોએ શ્રીહરિને વારંવાર હાથ જોડીને ઘણી જ વિનંતી કરી ખૂબ જ આગ્રહ કરીને શ્રીહરિને તે હિંડોળામાં પધરાવ્યા તે સમયે અપાર વાજિંત્ર વાગ્યા શોભા અનંત થઈ શ્રીહરિએ પોતાના અંગ ઉપર સારા વસ્ત્રોને આભૂષણો ધારણ કર્યા તેનો અદભુત અને અલૌકિક રંગ સર્વત્ર છવાઈ ગયો અપાર પ્રેમી હરિભક્તો પૂજાની સામગ્રી લાવ્યા હતા તે પ્રેમથી અર્પણ કરી શ્રીહરિને ધરાવી ભક્તજનો મુખથી જય જયકારના શબ્દ બોલતા હતા તેને જોઈને વિમુખ જીવો મનમાં બળી મરતા હતા નવમીની તિથિએ સહુએ વ્રત કર્યું બીજે દિવસે રસોઈ કરાવી પહેલાં શ્રીહરિને થાળ જમાડ્યો પછી સંતોને અને દરબારોને જમાડ્યા વળી એકાદશીનું વ્રત કર્યું અને તેનો ઉત્સવ કર્યો ફરી બારસને દિવસ વિવિધ પ્રકારના પાક કરાવ્યા શ્રીહરિને તથા સંતોને જમાડ્યા પછી વિપ્રોને અનેક પ્રકારના દાન આપીને ઘણીવાર જમાડ્યા આવી રીતે ધર્મકુમાર શ્રીહરિ અધર્મના મૂળને ઉખાડી નાખતા હતા પછી શ્રીહરિએ હરિભક્તોને સૌ સૌને ઘેર જવાની આજ્ઞા આપી અને મુક્તાનંદ સ્વામી કેટલાક સંતોને સાથે લઈને ભુજ ગયા ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતિયપુરમાં શ્રીહરિનું અગતરાયમાં આગમન રામનવમીનો ઉત્સવ કર્યો એ નામે તેરમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની